નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. અગાઉના યુનિટની અંદર આપણે વિવિધ તાપીય અસર વિશે જોયું, એના ઉદાહરણ બધા સમજાતા. એનું જૂનો તાપીય નિયમ એચ બરાબર વાય સ્ક્વેર આરપી એ પણ આપણે સાબિત કર્યો. એ જૂનો તાપીય નિયમ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે તો એ કમ્પ્લીટ કરી દીધું. ત્યારબાદની ટોપિક આપણે જોયો વિદ્યુત તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો. બરાબર, વિદ્યુત પ્રવાહ જે તાપીય છે, તાપીય છે આપણે તરવાદ કરીએ જે ઉષ્મા આપણને મળે છે, જે તાપમાનમાં વધારો થયો અને પ્રકાશિત ચાલુ થયો તો એને આપણે તાપીય અસરના દળો લીધા હતા. અને એના વ્યવહારિક ઉપયોગ શું કે આપણે જોવાનું છે, એટલે વ્યવહારમાં આપણે જનરલી કેવો ઉપયોગ કરીએ છીએ. તો સૌ પ્રથમ જો કે આપણે વિદ્યુત ઇસ્ત્રી છે, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વિદ્યુત ઇસ્ત્રી, વોટર હીટર, વિદ્યુત ઓવન અથવા માઇક્રોવેવ ઓવન પણ કહેવાય. ડિઝાઇન બદલે બધું બનાવતો બની રહે, એની અંદર ઉષ્મા આપે પછી તૈયાર થતો હોય. જો વિદ્યુત ઇસ્ત્રી જો તમે તો કે આપણે ઇસ્ત્રી કરીએ તો એની અંદર આપણે વિદ્યુત પ્રવાહ આપીએ અને એની કોઇલ એ ગરમ થશે, મતલબ કે નીચેનો પાછળ ભાગ ગરમ થશે અને પછી આપણે કપડાને પ્રેસ કરશું અને આપણા કપડા જે વ્યવસ્થિત ઢાળ બની આપણે બનાવીએ છીએ એ વિદ્યુત ઇસ્ત્રીના કારણે બનતા હોય છે. વોટર હીટર તમે જોયું છે કે નીચે કોઇલ જેવો ભાગ હશે, એ પાણી ગરમ આપણું ઉષ્મા આપશું, કોઇલ ગરમ થશે, તાપમાનમાં વધારો થશે અને એના કારણે પાણીના સંપર્કમાં હશે અને પછી એ ગરમ થશે, એટલે પાણી પણ આપણે આ રીતે ગરમ કરી શકીએ છીએ. હવે ઘણા બધા વિદ્યુત કેટલી એ પણ આપણે ઉદાહરણમાં લખી શકીએ. એ પણ આપણે વિદ્યુત તાપીય અસરના બેસ્ટ ઉદાહરણની અંદર લઈ શકીએ કે જેને આપણે વિદ્યુત પ્રવાહ આપવાથી અને ગરમ થશે અને એની અંદર જે પ્રવાહ જે સાથે રાખેલું છે કે જે આપણે બનાવવાનું છે એ અંદર ગરમ થશે. એમને આ રીતે આપણે એના વ્યવહારિક ઉપયોગ જોઈ શકીએ છીએ. વિદ્યુત ઇસ્ત્રી, વોટર હીટર, વિદ્યુત ઓવન, મતલબ માઇક્રોવેવ ઓવન કે જે બીજા બંધન માટે હોય, વિદ્યુત કેટલી અને આ બધા ઉદાહરણ જોઈ શકીએ એ આપણે વ્યવહારિક ઉપયોગ મળી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યુત બલ્બ વિશે જોઈએ. વિદ્યુત બલ્બ એના માટે વિદ્યુત બલ્બની આપણે થોડીક માહિતી કરીએ કે વિદ્યુત બલ્બ જો તો વિદ્યુત બલ્બ પ્રકાશિત કરી રહ્યો આપણને ખબર છે. ઘણી જાદુ કરશું ચાલુ એવું તો બનશે, સ્વિચ ચાલુ કરશું ત્યાં પ્રકાશ વિદ્યુત પ્રવાહનું વહન થશે, વહન થયા પછી ત્યાં એ ભેગી થશે બધી વસ્તુ અને ત્યારબાદ થોડીક ઉષ્માનો પ્રકાશ ઊર્જા સ્વરૂપે રૂપાંતરિત થશે. એ પણ જે પણ ઉષ્મા ઉદય રહી રહી છે તેમાંથી આ થોડીક ઉષ્મા પ્રકાશ ઊર્જા રૂપે પ્રકાશિત એટલે ઉત્સર્જિત થશે અને એ બલ્બ પ્રકાશિત થશે. તો આ બલ્બ માટે શેનો હવે એની અંદર જો બલ્બની અંદર તમે જોયો તો બલ્બ છે કે ટ્યુબ છે, તો બલ્બની જોઈએ તો બલ્બની અંદર એક અંદર એક પદાર્થ હોય તો એ મતલબ એને ફિલામેન્ટ કહે છે. શું કહે છે? ફિલામેન્ટ. ફિલામેન્ટ ગરમ થશે અને એ ફિલામેન્ટ એ વિદ્યુત ઉર્જામાં પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરશે અને એ રીતે બલ્બ પ્રકાશિત થવાની ઘટના બનતી હોય છે. તો સૌ પ્રથમ વિદ્યુત બલ્બની અંદર શેનો ઉપયોગ થાય એ વિદ્યુત આપણે જોઈએ તો કે વિદ્યુત બલ્બની અંદર ટંગસ્ટનનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય છે? ટંગસ્ટન. શેનો ઉપયોગ થાય છે? ટંગસ્ટનનો ઉપયોગ થાય. ટંગસ્ટન અને આ ટંગસ્ટન કેવું છે? ટંગસ્ટન જે છે એનું બલન બિંદુ જે છે બલન બિંદુ ઊંચું હોય છે. કેવું હોય છે? ઊંચું હોય છે. લગભગ 3380 સેલ્સિયસ જેટલું જોવા મળે છે. કેટલું છે? 3380 સેલ્સિયસ જેટલું એનું વલણબિંદુ ઊંચું જોવા મળતું હોય છે. તો
કેમ આટલું ઊંચું ગરમ થતું હોય છે? કારણ કે બલ્બ આપશો એટલે કોઈ વસ્તુ ગરમ થશે, ગરમ થાય તો શું પીગળી જશે, અમુક વિદ્યુત પ્રવાહ અચાનક વધી જતો હોય તો એ જે ઉપકરણ છે એ ડેમેજ થવાની શક્યતા બહુ વધી જતી હોય. પરંતુ એ ટંગસ્ટન ઊંચું થાય છે એનું કેમનું કારણ શું? તો બલ્બનું ઊંચું હોવાના કારણે એ ગમે તો એ વિદ્યુત પ્રવાહ જશે તો એ ડેમેજ થશે નહીં, એને એને પહોંચી વળવાની તાકાત એની પાસે રહેશે, એટલા માટે ટંગસ્ટન ઊંચું થાય છે. ત્યારબાદ એની અંદર નાઇટ્રોજન, આર્ગોન જેવા વાયુ ભરવામાં આવે છે. એની અંદર નાઇટ્રોજન આર્ગોન જેવા વાયુ ભરવામાં આવે છે. કેમ? કારણ કે ટંગસ્ટન માટે ઓક્સિજન નું કામ કરશે. ટંગસ્ટન માટે શું કરશે? ઓક્સિજન નું કામ. કેમ? એટલે ઓક્સિજન ના કહેવાય કે કેમિસ્ટ્રી આપ્લિકેશન અંદર, પરંતુ આપણે ઓક્સિજન પાસે આપણે જીવિત રહી છે તો ટંગસ્ટન જે છે એને આ નાઇટ્રોજન આયુ આર્ગોન છે એનું આયુષ્ય વધારવાનું મદદરૂપ થાય. શું થાય? ટંગસ્ટન ની આયુષ્યમાં વધારવા માટે નાઇટ્રોજન આર્ગોન જેવો વાયુ મદદરૂપ થાય છે, માટે એની અંદર મૂકવામાં આવે છે. બીજું એક છે વિદ્યુત ફ્યુઝ જોઈએ. વિદ્યુત ફ્યુઝ નું કાર્ય શું હશે? વિદ્યુત ફ્યુઝ આપણે જો તો કે આપણા ઘરની અંદર મોટા ભાગના જોડાણ કેવા સમાંતર જોડાણ છે, બરાબર? એક પ્રશ્ન તમને આપું છું, હવે વિડીયો કેટલા જુઓ છે એના પર ડિપેન્ડન્ટ રહેશે કે વિદ્યુત ફ્યુઝ છે એ મીટર સાથે, મતલબ આપણો ઘરનું જે મેઇન ઉપકરણ છે એ ઉપકરણ સાથે કઈ રીતે જોડાયેલું છે, કયા સમાંતરમાં કે શ્રેણીમાં, બરાબર? આ પ્રશ્ન તમારે મને આન્સર આપવાનો રહેશે. ફરી ત્યાં જે જોવે આપણે આવડે સાચું ખોટું એનો આપણે જવાબ મળી જશે. વિદ્યુત ફ્યુઝ એ આપણા ઘરના મેઇન ઉપકરણ સાથે, મતલબ કે મીટર સાથે કયા જોડાણમાં હોય, શ્રેણી કે સમાંતર, બરાબર? એટલે આ પ્રશ્નમાં જવાબ આવશે એને ઓલરેડી ખબર પડે કેટલા લોકો જોયો. તો ફ્યુઝ વિશે જોઈએ, ફ્યુઝ જે છે એનું ગલનબિંદુ જે છે એ નીચું હોય તો ફ્યુઝનું નીચું ગલનબિંદુ, અમારે લખું નીચું ગલનબિંદુ. ત્યારબાદ ફ્યુઝની બનાવટ છે એટલી ધાતુ અથવા તો મિશ્ર ધાતુમાંથી બનાવે છે, મિશ્ર ધાતુમાંથી બનાવે છે. કઈ કે મિશ્ર ધાતુ પહેલા ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ લઈ શકીએ છીએ, બરાબર? એલ્યુમિનિયમ લઈ શકીએ છીએ. ત્યારબાદ લેડ લઈ શકીએ છીએ, લોખંડ લઈ શકીએ છીએ. એલ્યુમિનિયમ, લેડ, લોખંડ આ બધી મિશ્ર ધાતુ અથવા મિશ્ર ધાતુમાંથી બનેલી હોય છે અને એના આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આ ફ્યુઝ છે એ આપણે મીટર સાથે કઈ રીતે જોડાયેલું પ્રશ્ન કર્યો છે, તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આ રીતે વિદ્યુત ફ્યુઝ કે જેનું નીચું ગલનબિંદુ ધાતુ મિશ્રથી બનેલું હોય છે, ઉદાહરણ તરીકે એલ્યુમિનિયમ, લીડ, ફેરસ એમાંથી પણ બનાવવામાં આવતું હોય છે, મતલબ કે આ આપણે ઉપકરણ વિશેને બચાવવાનું કામ કરતું હોય છે. ત્યાં બીજી શ્રેણીમાં હોય તો એ વિદ્યુત પ્રવાહ રહેતો હોય તો રોકી શકે. ધારો કે આપણા ઘરની અંદર વપરાતા ફ્યુઝ જે છે, ઘરમાં વપરાતા ફ્યુઝ એક એમ્પિયર છે, બે એમ્પિયર છે, ત્રણ એમ્પિયર છે, પાંચ એમ્પિયર છે, આ પ્રકારના જોવા મળતા હોય છે. કેટલા જોવા આ પ્રકારના જોવા મળતા હોય છે, એટલે કમ સે કમ રેટિંગ જે છે એ આ પ્રમાણમાં જોવા મળતું હોય છે. એક એમ્પિયર, બે એમ્પિયર, ત્રણ એમ્પિયર, પાંચ એમ્પિયર, દસ એમ્પિયર આ રીતે ક્રમશઃ જોવા મળતું હોય છે. ધારો કે વિદ્યુત ઇસ્ત્રી એના ઉદાહરણ આપેલું છે. વિદ્યુત ઇસ્ત્રી છે આ વિદ્યુત
વિદ્યુતનો વોલ્ટ છે જે 220 વોલ્ટ વિદ્યુત પ્રવાહ કરતો હોય છે અને એની અંદર વહેતો વિદ્યુત પ્રવાહ પાવર વિદ્યુત પાવર કેટલો છે વિદ્યુત પાવર એ છે 1 કિલોવોટ તો હોય 1 કિલોવોટ કેટલો હોય તો ફ્યુઝનું પ્રમાણ કેટલું હોય છે એટલે ફ્યુઝનું પ્રમાણ આપણે વિદ્યુત પાવર ભાગ્યા વોલ્ટ કરશું તમે બરાબર વિદ્યુત પાવર 1000 વોલ્ટ થશે એનો જો અહીં લખી દઉં 1 કિલોવોટ કિલો એટલે 1000 ભાગ્યા 220 વોલ્ટ ની બેટરી છે શું થશે એટલું 4.54 એમ્પિયર જેટલું સમથિંગ મળે છે તેને આપણે 5 એમ્પિયર કહી શકીએ કેટલું હોય શકીએ 5 એમ્પિયર આપણે ત્રીજા વાપરવો જોઈએ એવું વિજ્ઞાન કહે છે બરાબર તો ત્યાં બીજું એ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એનો આધાર જે છે કોશેલિન દ્વિઅવાહક પદાર્થનો આધાર રાખવામાં આવે છે કોશેલિન દ્વિઅવાહક કોશેલિન દ્વિઅવાહક આધાર રાખવામાં આવે છે કોશેલિન દ્વિઅવાહક આધાર રાખવામાં આવે છે જે પણ ઉપકરણ જોડાયેલું હોય એ વ્યવસ્થિત જોડાયેલું રહે અને આપણે જે ઉપકરણ જે છે એને સાચવવામાં ધ્યાન રાખે ભંગાણ થઈ જાય ત્યારે એવું કામ આવવું પડશે એટલે વિદ્યુત ફ્યુઝ વિદ્યુત બલ્બ અને કેટલાક એના વ્યવહારિક ઉપયોગની આપણે વાપરતા હોઈએ છીએ બરાબર આ તો એના વ્યવહારિક ઉપયોગનો ટોપિક હવે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે પાર્ટ નંબર 13 એની સાથે મળીશું આ આની અંદર મેં એક પ્રશ્ન કર્યો વિડીયો આપો દિવસે આને ખ્યાલ આવશે પ્રશ્નો જવાબ આપવાનો બધા ટ્રાય કરે બરાબર ઓકે થેન્ક યુ